मुंबई में आपणो एक युवान मनीष ए घरे घरे पस्ती उघरावा माटे जाए, एक वक्त पस्ती में एने 40,000 रुपया निकल्या। एने बहु याद राखी ने रात्रे बधाना घरे घरे फरीने कह्युं कि आ थप्पी कोनी पासेथी आवेली, अने ए परिवार ने मळीने कीधुं के तमारा कोई पैसा आमां मुकेला छे। परिवारे एक्झेक्ट बातमी आपी एटले एमने 40,000 रुपया पाछा आप्या। आ नैतिकता अने प्रामाणिकता जीवनशैलीमां प्रमुख स्वामी महाराजे शीखवाड़ी छे। लंडनનો આપણો એક યુવાન રૂપેશ એ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો, ત્યાં બેલ્ટ ઉપરથી એમને બેગ પિકઅપ કરવાની હતી, એની અને બીજા કોઈ સહયાત્રીની બેગ સરખી જશે। સહયાત્રી ભૂલથી આ રૂપેશની બેગ લઈને ચાલવા માંડ્યા। રૂપેશ તો હજી બેલ્ટ ઉપર આવતો હતો, એને પણ પોતાના જેવી બેગ જોઈ એટલે કીધું કે મારા જેવી બેગ છે, વળી વજન પણ એટલું જ હશે, તો એ પણ લઈને ચાલ્યો। એ ટેક્સીમાં બેઠો પછી ખબર પડી, ખોલ્યું તો કે આ તો મારી બેગ નથી। અને જે બેગ આ રૂપેશે ખોલી એમાં આજથી આ 15-20 વર્ષ પહેલાંનો પ્રસંગ છે, 50,000 રૂપિયાનું લેપટોપ હતું, લગભગ 5,000 કે 7,000 પાઉન્ડ અંદર હતા। હવે એની પોતાની જે બેગ પહેલાં ભાઈ લઈ ગયેલા એમાં એક સામાન્ય લેપટોપ હતું, કેશ તો હતું જ નહીં। રૂપેશને એમ થયું કે આ મારા હકનું નથી, જે વાત હમણાં આપણે કરીને કે જે પૈસા મારા નથી, જે પ્રોપર્ટી મારી નથી, એની સામે હું જોઉં પણ નહીં। રૂપેશે તરત કાર્યવાહી આદરી અને અંદર એક વિઝિટિંગ કાર્ડ એને જોયું, એની ઉપર એમને ફોન કર્યો, એ ભાઈ મળ્યા અને કહ્યું કે આપણા બેની બેગ બદલાઈ ગઈ લાગે છે। તો કે મેં હજી જોઈ નથી, હું હોટલ પર હજી પહોંચું છું। તો કે ના તમે જોવો, અને એમણે જોઈ ત્યારે ખબર પડી કે આ બેગ બદલાઈ ગયેલી। એ ભાઈ દાદર સ્વામિનારાયણ મંદિરે ત્યાં આવ્યા અને એમને આ બેગ બદલી આપી। રૂપેશે આ મોંઘું લેપટોપ જેમાં કોઈનું પણ મન લલચાઈ જાય, 5-7 હજાર પાઉન્ડ આજથી 15-20 વર્ષ પહેલાંની વાત, કેશ જેમાં કોઈનું પણ મન લલચાઈ જાય, પણ એ પાછી આપી દીધી। આવી નૈતિક કાર્યશૈલી એ પ્રમુખ સ્વામી મહારાજે લાખો હરિભક્તોમાં દ્રઢ કરાવી છે, એટલે એ બધા જ હરિભક્તોને જીવનમાં સંતોષ અને આનંદ છે। ભારતથી એક પરિવાર અમેરિકા ગયેલું, આ પણ BAPSનું આશ્રિત સત્સંગી પરિવાર, ત્યાં અમેરિકામાં ન્યૂજર્સીમાં એક સામાન્ય સ્ટોર ઉપર એમને નોકરી મળી, અને આ નિલેશભાઈ પટેલે એ નોકરી શરૂ કરી। હવે તે જગ્યાએ લોટરીની ટિકિટ પણ વેચાતી, એક 60-65 વર્ષના અમેરિકન બાય એ દર શુક્રવારે લોટરી લેવા માટે આવે અને રવિવારે લોટરી ખુલવાની હોય, અને નિલેશભાઈ સાથે એમને આમ આત્મીયતા થઈ ગયેલી, એટલે નિલેશને નામથી બોલાવે કે નિલેશ ગીવ મી અ લોટરી, એટલે એક લોટરી ટિકિટ એમને આપે અને જે કંઈ એનો ભાવ થતો હોય એ પ્રાઇઝે ચૂકે। 2 દિવસ પછી પાછા રવિવારે સવારે 11 વાગે કોફી પીવા આવે અને લોટરીની ટિકિટ નિલેશભાઈના ટેબલ ઉપર મૂકેલ કે જોને હું નસીબદાર છું કે નહીં, એમાંય લકી, એમ કરીને કોફીનું મગ લઈને ખૂણે જઈને બેસી જાય। એટલે નિલેશભાઈ એ લોટરીની ટિકિટના નંબર સ્ક્રીનમાં જોઈને ચેક કરે અને પછી કે સોરી મેમ, આ વખતે તમે લકી નથી, તમને લોટરી નથી લાગી। આવું ઘણા અઠવાડિયા સુધી ચાલ્યું। એક વખત નિલેશભાઈ આ લોટરીની ટિકિટ મેચ એટલે કે નંબર મેચ કર્યા, મેચ થયા 10-10 આંકડા અને $3 મિલિયન જેકપોટ લાગેલો, એટલે કે $30 લાખ, 70 રૂપિયાનો ભાવ તમે ગણો, કારણ કે 5-7 વર્ષ જૂનો પ્રસંગ છે, કદાચ તમે 70 રૂપિયાનો ભાવ ગણો તો પણ આ 20 કરોડ રૂપિયા થયા। કોઈનું પણ મન લલચાઈ જાય, અને હજી અમેરિકામાં નવા નવા ગયેલા, સારી જોબ પણ નહોતી, પરિવારને પણ સેટ કરવાનો હતો, 2 દીકરાઓને ત્યાં ભણાવવાના હતા, પણ નિલેશભાઈને પહેલો વિચાર એ આવ્યો કે હું પ્રમુખ સ્વામી મહારાજ ના બાળમંડળમાં, યુવક મંડળમાં અને સત્સંગ મંડળમાં રહીને ઉછર્યો છું, મને પ્રમુખ સ્વામી મહારાજે નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા છે, માટે મારાથી બીજો વિચાર થાય જ નહીં, કારણ કે આ $3 મિલિયન કોઈ પણ વ્યક્તિને લઈ લેવા હોય તો સહેલું હતું, કારણ કે આમાં લોટરીની ટિકિટમાં તો કંઈ બીજું સોશિયલ સિક્યુરિટી નંબર કે આધાર કાર્ડની વાત હોતી નથી, આમાં તો જે વ્યક્તિ ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય। દર વખતની જેમ નિલેશભાઈ એમ બોલ્યા હોત કે સોરી મેમ, યુ આર નોટ લકી, તમને આ લોટરી ટિકિટ નથી લાગી,
અને પોતે આ ટિકિટ રાખી લીધી હોત અને કંપનીમાં જઈને આપી હોત તો એમને $3 મિલિયન મળત. પછી એટલા કંઈ ટેક્સમાં કપાઈ જવાના એટલે કપાઈ જાત અને એને મોટી રકમ મળત. પણ નિલેશભાઈને પહેલો વિચાર આવ્યો કે મારાથી આ ન થાય. આ નૈતિક કાર્યશૈલી કહેવાય. અને તરત એમણે દોડીને પેલા અમેરિકન લેડીને કહ્યું કે મેમ, તમને આ લોટરી લાગી છે. તો કે વોટ આર યુ ટોકિંગ નિલેશ, કે તું શું વાત કરતો? કે યસ, $3 મિલિયન. તે બાય તો એકદમ ઊભા થઈ ગયા અને ખુશ થઈ ગયા. અને નિલેશે એમના હાથમાં ટિકિટ આપી દીધી. આ પ્રસંગ વર્ણવતા ત્યાં BAPS સ્વામિનારાયણ મંદિર ન્યૂજર્સી એડિસનમાં 2000 હરિભક્તોની હાજરીમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં નિલેશભાઈએ ખૂબ હર્ષથી, ખૂબ આનંદથી, ખૂબ સંતોષથી એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો મને પ્રાપ્ત થયો, એટલે કે પ્રસન્નતા પ્રાપ્ત થઈ હોય, એમના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય એવી અનુભૂતિ તે વખતે મને થઈ. જો આ નૈતિક કાર્યશૈલી એ જીવનમાં હોવી એ અત્યંત આવશ્યક છે. એનાથી આપણને સુખ છે, એનાથી આપણને આનંદ છે, એનાથી આપણને સંતોષ છે. તો આવી વ્યક્તિઓ પૃથ્વી ઉપર જીવતી હોય છે. સમજો, આ 60-70 વર્ષનું જીવન છે, કાલે સવારે પૂરું થઈ જશે. આપણને આપણા જીવનનો સંતોષ ન હોય તો જીવન જીવ્યાનો કોઈ હેતુ જ નથી. અને સૌથી મોટો સંતોષ એ નૈતિક જીવનશૈલી અને નૈતિક કાર્યશૈલીમાં રહેલી છે, એમાં આ સંતોષ રહેલો છે. તો આવી રીતે આ નૈતિકતા જીવનમાં હોવી અત્યંત આવશ્યક છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલા 1300 મંદિરો બનાવ્યા, અક્ષરધામ બનાવ્યા, જ્યાં તમે બધા ગયા હશો. ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું હશે, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી જોયું હશે. ત્યાં આવીને લોકોને નૈતિકતા અને પ્રામાણિકતાની પ્રેરણા મળે છે. એક વખત હરિયાણાના એક નાના એવા ગામડામાંથી બે દૂધવાળા, એટલે કે ગામડામાં સાયકલ ઉપર દૂધના કેન લઈને ઘરે ઘરે દૂધ આપવા માટે જાય એ કંઈક કામ માટે દિલ્હી આવ્યા છે. અને અક્ષરધામ પાસેથી એ પસાર થયા અને જોયું કે ઓહો, આટલું અદ્ભુત ક્યારે બન્યું? કારણ કે આવા નાના ગામડાના માણસો તો આજુબાજુના રાજ્યોમાંથી માંડ 10-15 વર્ષે એક વખત મોટા શહેરમાં જતા હોય. બંને જણા અંદર પ્રવેશ્યા, સ્વામિનારાયણ અક્ષરધામ મુખ્ય સ્મારકમાં દર્શન કર્યા, પ્રદર્શનો જોયા, ખૂબ અભિભૂત થયા, ખૂબ પ્રેરણાઓ મળી, પ્રતિજ્ઞા લીધી. શું? કે અહીંયા નૈતિકતા અને પ્રામાણિકતાનું વાતાવરણ દેખાય છે, આ પ્રદર્શનમાંથી આપણને આવી પ્રેરણા મળે છે. માટે એમણે પ્રતિજ્ઞા લીધી, એ વાત એમણે વિઝિટર્સ બુકમાં લખી છે. વિઝિટર્સ બુકમાં રાત્રે અમારા સ્વયંસેવકો જોતા હોય કે કોને શું વાત લખી છે. VIP વિઝિટર બુક પણ હોય અને જનરલ વિઝિટર બુક પણ હોય. તો જનરલ વિઝિટર્સ બુકમાં અમને લખેલું કે મેં હરિયાણા કે એક છોટે સે ગાંવ મેં સે આતા હું, મેં ઘર ઘર જાકે દૂધ બાંટતા હું, સુબહ શામ દો બાર, હમારે ગાંવ મેં 80 સે 100 ઘર હૈ, તો હમ 3-4 દૂધ વાલે હૈ, વો સુબહ ઓર શામ સબકો દૂધ દેતે હૈ, લેકિન આજ મેં યહાં અક્ષરધામ મેં આયા, દર્શન કિયે, પ્રદર્શની સબ દેખી, બહોત પ્રેરણાએ મિલી, તો આજ સે મેં પ્રતિજ્ઞા લેતા હું કે મેં અપને દૂધ મેં પાણી નહીં ડાલુંગા. એક નાના સામાન્ય દૂધવાળાને પણ અક્ષરધામમાં ગયા પછી એવી પ્રેરણા મળી કે હું મારા દૂધમાં પાણી નહીં નાખું. આ બંને જણાએ જઈને એમના ગામમાં બીજા બે દૂધવાળાને વાત કરી, એમને પણ પ્રેરણા મળી. એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામ જ્યાં બધાને પાણી વગરનું દૂધ મળે છે એનું કારણ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી.